ચેપ્ટર નંબર 8 માં મિત્રો આપણે સૌથી પહેલા તો એ ચેપ્ટર 8 માં આવતા જે તત્વો છે એ કયા કયા તત્વો છે તેની ચર્ચા કરી. ડી વિભાગ અને એફ વિભાગના તત્વો, એમાં પણ આ ડી અને એફ વિભાગના તત્વો કોણ કોણ છે, એમાંથી એફ વિભાગના તો બાકી છે પણ ડી વિભાગના તત્વો જોયા. એના ગુણધર્મોમાં સૌથી પહેલો ગલનબિંદુ જોયું, ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની ચર્ચા કરી. ત્યારબાદ કંઈક અંશે પેલું લેન્થેનાઇડ સંકોચનવાળો ટોપિક પણ આવ્યો તેમાં, અને આ પુસ્તકના આધારે એના કેટલાક ગુણધર્મોમાં ક્યાંક ને ક્યાંક આપણને ફેરફાર થયેલો જોવા મળેલો એ તમામ પ્રકારની ચર્ચા આપણે કરી. આ ઉપરાંત આયનીકરણ એન્થાલ્પીની પણ ચર્ચા કરી દોસ્તો. ત્યારબાદ ઓક્સિડેશન અવસ્થાઓ છે, ખબર પડે છે ને આપણને, અને એના પછીનો ખાસ ટોપિક આવ્યો આપણો એમ પ્લસ ટુ એમ જે પોટેન્શિયલ હે ઈ ઝીરો, એનું મૂલ્યને આધારે જે ફેરફારો મળે તે, એમ પ્લસ થ્રી એમ એના આધારે જે ફેરફારો મળે તે. આ ઉપરાંત ઓક્સિડેશન અવસ્થાઓ 8-3-7 ટોપિક પણ આપણે લાસ્ટમાં જોયો દોસ્તો. અને છેલ્લે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને ઈ ઝીરો સેલના મૂલ્યોનો પણ આપણે અભ્યાસ કર્યો છે ને દોસ્તો. ચલો હવે આપણે ત્યાંથી થોડા આગળ વધીશું હવે ચુંબકીય ગુણધર્મો પર. તો મિત્રો આ ચુંબકીય ગુણધર્મોની ચર્ચામાં આપણે ધોરણ 11માં એ ભણ્યા છીએ અને ધોરણ 12માં પહેલા ચેપ્ટરમાં પણ ભણ્યા છીએ. ચુંબકીય ગુણધર્મો બે પ્રકારના છે, એક છે દોસ્તો અનુચુંબકીય અને બીજો છે પ્રતિચુંબકીય. યાદ છે કે નહીં? તો આ અનુચુંબકીય પદાર્થ કોને કહેવાય કે જે પદાર્થની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને જેમાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને પ્રતિચુંબકીય કહેવાય દોસ્તો. બસ આ જ કોન્સેપ્ટ લઈને ચાલવાનું છે. અને અનુચુંબકીય જે પદાર્થો છે તે અનુચુંબકીય પદાર્થો જે છે એ આકર્ષણ અનુભવે છે અને પ્રતિચુંબકીય પદાર્થો એ અપાકર્ષણ અનુભવે છે. કારણ કે બધા જ ઇલેક્ટ્રોન ભરાયેલા હોવાથી તેઓ અપાકર્ષણ અનુભવે છે અને અનુચુંબકીય પદાર્થો એટલે આ આકર્ષણ અનુભવે છે. જે આપણે ખાસ હાઈલાઇટ કરી શકીએ એ સેન્ટેન્સને, કારણ કે એમસીક્યુ પૂછાઈ જાય તો આ પ્રકારનો પણ આવી શકે છે. ચાલો ક્લિયર થઈ જાય છે દોસ્તો, આગળ વધીએ. એટલે જો અનુચુંબકીય હોય તો આકર્ષણ અને પ્રતિચુંબકીય હોય તો અપાકર્ષણ અનુભવે છે. હવે એક શબ્દ આવે છે લોહચુંબકીય. હા મિત્રો, તમે સાંભળ્યું છે પાછું ફેરોમેગ્નેટિક. તો આવા પદાર્થો કોને કહેવાય જે માં આ લખ્યું છે ને છેલ્લું વાક્ય જુઓ, જે પદાર્થો લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા અતિ પ્રબળ રીતે આકર્ષાય, અતિ પ્રબળ રીતે આકર્ષાય તેને લોહચુંબક પદાર્થ કહેવાય. એટલે એ શબ્દ પણ યાદ રાખવાનો છે. અને લોહચુંબકવાળું જે સ્વરૂપ છે એ પેલાનું પરમ સ્વરૂપ છે દોસ્તો. કોનું? તો લોહચુંબકવાળું જે સ્વરૂપ છે તે તમારા અનુચુંબકીયનું પદાર્થોનું ચરમ સ્વરૂપ એટલે સૌથી છેલ્લું સ્વરૂપ છે કે જેમાં ચુંબકત્વ અનુચુંબકત્વ ખૂબ જ વધુ માત્રામાં આપણને જોવા મળે છે. આ ક્લિયર થઈ જાય છે મિત્રો? ધ્યાન રાખીશું કે આપણે કઈ બાબત એના અંદર સમજી વિચારીને કામ કરવાની છે. તો દોસ્તો એમાં આગળ વધીએ તો આપણી સામે અહીં પણ એક એવું આગળનો ટોપિક પણ છે કે ભાઈ અનુચુંબકત્વ એ મોટાભાગના સંક્રાંતિ ધાતુઓ અનુચુંબકીય અનુચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે થાય છે. દરેક આવા ઇલેક્ટ્રોન ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. શું ધરાવે છે? ચુંબકીય ચાકમાત્રા, જેને ભ્રમણ કોણીય વેગમાન છે. જેના ભ્રમણ કેવા છે? કોણીય વેગમાન, અને ભ્રમણ કોણીય વેગમાન અને કક્ષકીય કોણીય વેગમાન સાથે સંકળાયેલા છે.
ચલો આપણે અહીંયા અણુચુંબકની વાત કરવાના છીએ અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની જ વાત કરવાના છીએ. એટલે મિત્રો, આપણી ખાસ કરીને એક વસ્તુ યાદ રાખો, અણુચુંબકીય પદાર્થો છે, બીજો શબ્દ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, છે ને? ચલો ત્રીજી વાત, બીજું તે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, અને ત્રીજું આ ચુંબકીય ચાક માત્રા એ કક્ષકીય કોણીય ચાક માત્રા અને બીજું કોણ? હા, યસ, ભ્રમણ કક્ષકીય, ભ્રમણકોણીય ચાકમાત્રા આ બે સાથે સંકળાયેલ છે. સંક્રાંતિ ધાતુઓની પ્રથમ શ્રેણીના સંયોજનો માટે કક્ષકીય કોણીય સંવેગનો ફાળો અસરકારક રીતે શમિત થાય છે અને તેથી તેની કોઈ અર્થસૂચકતા રહેતી નથી. અને ચુંબકીય ચાકમાત્રા નક્કી કરવા માટે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી પડે. ચુંબકીય ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એન ઇન્ટુ એન પ્લસ ટુ આપણે કહીશું દોસ્તો, અને એન ઇન્ટુ એન પ્લસ ટુના આધારે આપણે શું કહીએ છીએ, એન એ શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અને મી એ ચૂંચા છે જેનો એકમ બી એમ બહોર મેગ્નેટોન બને છે. ચાલો, જેમ તમારો એન વધે તેમ મ્યુ વધે, વધે કે ના વધે? આથી મ્યુ ચલે છે એન. હા દોસ્તો, એ ફિક્સ વસ્તુ છે. હવે તમારા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક હોય તો તમારો મ્યુ કેટલો થાય દોસ્તો? વન ઇન્ટુ વન પ્લસ ટુ, એટલે કહેશો તમે રૂટ થ્રી, એટલે થાય 1.7473 બોર મેગ્નેટોન. એન ઇઝ ઇક્વલ ટુ ટુ હોય તો તમે શું કહેશો દોસ્તો? મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ટુ ઇન્ટુ 2 પ્લસ ટુ. સાચી વાત છે આ? હે દોસ્તો, તો અંડરરૂટ 8 થઈ જાય, તો એનું મૂલ્ય કેટલું મળે તમને? 2.84 મળે. એ જ રીતે દરેકના તમે એનના મૂલ્યો શોધી શકો છો. પણ સ્પેસિફિકલી આ તો તમને સ્પેસિફિક આયન માટેની ચર્ચા કરી, હવે તમને અહીંયા આગળ હું આ કેટલાક વિશિષ્ટ આયનોની ચર્ચા કરું. ચલો, આ સ્કેન્ડિયમ છે દોસ્તો, સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 છે, 4s અને 3d, હે ને? 1, 2, 3 અને 4, તો 3d1, કારણ કે સ્કેન્ડિયમમાં 21 ઇલેક્ટ્રોન હોય, આર્ગોનના 18, 19, 20 અને 21. હવે તમારે આ જ સ્કેન્ડિયમનો શું જોઈએ છે? Sc+3. જો તમારે 3 ઇલેક્ટ્રોન કાઢવા હોય તો તમારે શું કરવું પડે? એ ઇલેક્ટ્રોનને કેન્સલ કરવા પડે, અને એ કયા જાય પહેલાં? હે મિત્રો, કયા પહેલાં દૂર થાય? તો મારા ખ્યાલ પ્રમાણે, મને મારા સાહેબે શીખવાડ્યું છે એ પ્રમાણે, સૌથી પહેલાં 4s એક જાય, પછી બીજો જાય પ્લસ ટુ હોય તો, અને ત્રીજો જાય પ્લસ થ્રી હોય તો. તો આપણે જોઈ શકીએ છીએ કે એની 4s અને 3d બધી જ કક્ષકો કેવી છે? ખાલી છે. ક્લિયર? 4s અને 3d બધી જ કક્ષકો કેવી થઈ ગઈ? ખાલી થાય છે. આ એક પરિસ્થિતિ આવી ગઈ, એક ઘટક આવ્યો. તો તમે મને એમ કહો
અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? કોમેન્ટ્સમાં લખીને મોકલો દોસ્તો. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? ઝીરો. યસ યશ્વી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અને આથી મ્યુનું મૂલ્ય આપણે શોધીએ તો અંડરરૂટ ઝીરો ઇન્ટુ ઝીરો પ્લસ ટુ, કેટલો જવાબ આવે દોસ્તો? રૂટ ટુ આવે. આન્સર શું આવે? ઝીરો જ આવે, એમાં કાંઈ બીજું રૂટ ટુ બૂટ ટુ ના આવે. તો જો ઝીરો ઇલેક્ટ્રોન હતા તો એનો વેલ્યુ જે છે એ કેવી આવી? ઝીરો આવી. ચલો હવે આપણે બીજો ઘટક જોઈએ છે, કયો? વેનેડિયમ પ્લસ ટુ વાળો. તો વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના હું દોરું છું, સક ટી વી, 21, 22 અને 23. 23 ઇલેક્ટ્રોન છે. પહેલાં આપણે આર્ગોન બતાવીએ અને આર્ગોન પછી ફોરેસ બતાવીએ અને પછી 3D બતાવીએ છીએ, ફોરેસ અને 3D. તો જુઓ દોસ્તો, આની અંદર આપણા ઇલેક્ટ્રોન કેટલા કેટલા થાય છે? હા, 18, 19, 20, 21, 22, 23. અરે ખબર પડી આપણને? તો એના બેઝ ઉપર 2 અને 3 આપણને મળી જાય છે. હવે ત્યારબાદ આપણે શું કરી શકીએ? વેનેડિયમનો ઓક્સિડેશનાંક પ્લસ 2 છે, તો હું કરું છું પ્લસ 2. જો હું પ્લસ 2 કરું તો તમે મને અહીંયાથી કયો ઇલેક્ટ્રોન કાઢવાનો આપણે ઉત્સાહ બતાવીશું? તો જુઓ દોસ્તો, તો પ્લસ 1 થાય તો આ પહેલો જાય, પ્લસ 2 થાય તો આ ફોરેસ્ટનો બીજો જાય. પ્લસ 2 થયો, ચાલ્યો ગયો, તો આ ડીના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એમના એમ જ રહે છે. આથી ડી જે છે એ 2 બચે છે. આથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. આથી મ્યુ બરાબર અંડરરૂટ એન ઇન્ટુ એન પ્લસ 2 આપણે મૂકીએ. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એનનું મૂલ્ય 2 મૂકીશું, 2 ઇન્ટુ 2 પ્લસ 2. તો દોસ્તો, અંડરરૂટ 2 વત્તા 2, 4 દુ 8. તો આપણું મૂલ્ય આવે છે 2.83 BM. હા કે ના? 84 આવે છે, તો સારી બાબત ના કહેવાય, 83 જેવું આવે છે કદાચ. વેરી ગુડ. ચલો ક્લિયર. તો આપણને એ મળે છે બોહર મેગ્નેટ્રોન. ચલો નંબર 3, આપણે કયો આયન લઈએ? કોબાલ્ટ પ્લસ 2 લઈ લઈએ. સક ટી વી સી આર મેન ફે, 26 અને 27 એટલે કોબાલ્ટ થઈ જાય. આર્ગોન પછી ફોરેસ અને 3D બતાવીએ તો શું મળે છે આપણને? હે મિત્રો, 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 27. હવે CO હું પ્લસ 2ની જગ્યાએ પ્લસ 3 કરવા ઈચ્છું છું. અહીંયા પ્લસ 2 છે ને, આપણે પ્લસ 3 કરવા ઈચ્છીએ છીએ. તો દોસ્તો, કયા કયા ઇલેક્ટ્રોન નીકળશે અહીંયાથી? ચલો ઓકે, વેરી ગુડ. અને હવે આપણે એમાં ઇલેક્ટ્રોન જે ભર્યા હતા, પ્લસ 3 થાય એટલે જો પ્લસ 1 થયો હોત તો આ ફોરેસ્ટનો પહેલો આ જ હતો, પ્લસ 2 થયો એટલે આ જ હશે, અને પ્લસ 3 થાય એટલે લાસ્ટ દાખલ થયેલો ઇલેક્ટ્રોન દૂર થાય તો આ થાય. તો હવે ડીમાં આવી રીતની ઇલેક્ટ્રોન રચના દેખાય છે દોસ્તો. આ યુગ્મિત હતા તેમાં એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, તો એના લીધે તે અયુગ્મિત થયો. આથી એનનું મૂલ્ય કેટલું થયું? 4 થયું દોસ્તો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એન ઇન્ટુ એન પ્લસ 2 આવી જાય છે, અને અંડરરૂટ 4 ઇન્ટુ 4 વત્તા 2. અરે દોસ્તો, આવું થાય? થાય ને? યસ મિત્રો. તો 4 અને 4 દુ 8 કરો,
अरे कई गलती थती हो तो कहजो दोस्तों, 8 चौक 32 थाय मारा ख्याल प्रमाणे। अरे 8 नो थाय, 8 6 थाय, 6 चौक 24 है ने, અને 24 થાય તો એનો મ્યુ જે છે એ આપણને 8.89 બોર મેગ્નેટ્રોન મળે છે, હે મળે છે ને દોસ્તો। આ સરવાળો છે, ગુણાકાર નથી, એટલે અહીંયા 6 આવે। ચાલો, એટલે આવી રીતે આપણને મળે છે। અરે સમજ પડે છે દોસ્તો, કોઈ પણ તત્વ માટે તમે આ દર્શાવી શકશો। છેલ્લો ઘટક હું સમજવા ઈચ્છું છું ને તમને સમજાવવા પણ ઈચ્છું છું, તો આપણે બતાવી દઈએ અહીંયા, ક્યાંક બતાવવું તો પડશે જ ને, તો હું અહીંયા બતાવી દઉં। ZN 30 3D 4S 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30। ઓકે મિત્રો, બરોબર છે બેટા। V+2 છે અહીંયા, આપણે હોજો V+3 માટે યશવી, એટલે એ બરાબર છે, હા ને? છતાં બી ડાઉટ હોય તો માઇક ઓન કરીને પૂછ બેટા। ચલો, ZN+2 થાય તો આ બે ઇલેક્ટ્રોન જતા રહે, તો ડી તો સંપૂર્ણ ભરાયેલી જ રહી ને ભાઈ, આથી એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી। N=0 તો મ્યુ બરાબર પણ 0 થાય। અરે દોસ્તો સમજ પડી જાય છે? યશવી સમજ પડી બેટા? ચલો પડી હશે એમ સમજીએ બધા મિત્રોને। સર, હા, Vi+2 છે એમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો +2 થઈ તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ જાય, તો 2 તો બચે, 3 બચે ને? અરે આપણે તો +3 કીધું છે ને અહીંયા, સર તમે ત્યાં 2 લખેલા છે, +2 લખેલા છે, એટલે અચ્છા 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 અચ્છા, એટલે અહીંયા 3 લખ્યા છે, રાઈટ 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 રાઈટ, ખ્યાલ આવ્યો બેટા, બરોબર છે। તો વેનેડિયમમાં શક્તિ વી, અચ્છા વેનેડિયમ એટલે કેટલો થાય? 3, ઓકે, તો યસ, અહીંયા આગળ તમારો આ ઇલેક્ટ્રોન બચી જાય એમ કેવું છે ને, રાઈટ। જો આપણે આ જે ગણતરી કરી છે એ +3 માટે હોય તો સાચી, બરોબર છે, રાઈટ રાઈટ રાઈટ, બરોબર બરોબર। ચાલો, પણ મેથડ સમજ પડી ગઈ બેટા આપણને? તો આ રીતે આપણે એને વર્ક કરીશું, એટલે વેનેડિયમ +2 છે અને આપણે એ +2 કરીએ તો 2 જ જાય, તો એ 3 ઇલેક્ટ્રોન છે N=, તો N=3 આવવા જોઈએ હવે, એટલે આપણે +3 કરીએ તો ગણતરી એમની એમ જ રહે, તો એ સચવાઈ જાય, એટલા માટે આપણે +3ના આધારે આગળ વધીશું। ઓકે બેટા, ચાલો, અચ્છા આ એક એક્ઝામ્પલ બી છે તમારી સામે જો આવી રહ્યું, જો કોઈ અણુનો પરમાણ્વીય ક્રમાંક 25 હોય, 25 કોણ હોય ભાઈ? MnNO, તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયન, એટલે શું દોસ્તો, M+2 ની ચુંબકીય ચાક માત્રા શોધો। શું કરીએ આપણે? કાંઈ નહીં સર, MnNની ઇલેક્ટ્રોન રચના દોરીએ, 4s અને 3d, 25 ઇલેક્ટ્રોન હોય તો 1 2 19 20 21 22 23 24 અને 25। હવે આ દ્વિસંયોજક છે એટલે એનો મતલબ એમ થાય કે એની સંયોજકતા 2 છે, સંયોજકતા એટલે એનો વીજભાર 2 છે, આથી આપણે અહીંયા M+2 કરીએ છે। જો +2 કરીએ તો આ 4s ના 2 જતા રહે, તો 3d ના કેટલા ઇલેક્ટ્રોન બચે? 5, અને N=5 મૂકો
તો 5 વત્તા 2 એટલે 7, 7 પંચા 35 અને વર્ગમૂળમાં 35 એટલે 5.92 તમારો જવાબ આવે. ક્લિયર છે દોસ્તો? સમજ પડે છે આપણને? અરે હા કે ના જવાબ આપો મિત્રો, તો ખબર પડે આપણને. આગળના ટોપિક પર જઈ રહ્યા છે હવે. એ જ રીતે આમાં પણ તમે જોઈ શકશો, Mn પ્લસ 2In ઝેડ 27 છે, તો ચૂંચા શોધો. ચલો, રંગીન આયનોનું નિર્માણ. દોસ્તો, તમારા ડી વિભાગના તત્વો એ જલીય દ્રાવણમાં આયનો રંગીન સંયોજનો બનાવે છે. દોસ્તો, સાચી વાત છે. રંગ માટે શું જવાબદાર છે? તો એક તમારી ડી કક્ષકો જે છે ને, ટોટલ 5 ડી કક્ષકો એ તૂટી અને 3 નીચે ઉર્જા અને 2 ઉપરની ઉર્જા વાળી કક્ષકોમાં રૂપાંતર થાય છે. આની ચર્ચા આપણે 9મા ચેપ્ટરમાં સરસ રીતે કરીશું. હવે આ નીચેની ઉર્જામાં જ્યારે કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલો હોય તો તે શું કરે છે? તો તે કંઈક અંશે ઉર્જાનું શોષણ કરે છે. શું કરે છે? ઉર્જાનું શોષણ કરે છે અને ઉત્તેજિત થઈ અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે, જે ત્યાંથી શોષેલી ઉર્જાને અન્ય તરંગલંબાઈ ધરાવતી ઉર્જા સ્વરૂપે શું કરે છે? મુક્ત કરે છે. આપણી આંખ દ્વારા આ મળતી તરંગલંબાઈના આધારે એટલે આવૃત્તિના આધારે એને જે તે રંગ આપણને દેખાતો હોય છે અને એના લીધે આપણને કોઈ પણ પદાર્થ રંગીન દેખાય છે. તમારી આસપાસ જે પણ રંગ પડેલા હોય તો એ તમામ રંગો જે રંગીન દેખાય છે તેનું પણ મુખ્ય કારણ શું છે? યસ, એનું પણ મુખ્ય કારણ એ આ રીતે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. હવે એને ઉર્જા ગુમાવી દીધી એટલે પાછો પોતાની મૂળ અવસ્થામાં આવે છે. આ રીતે શું થતું જાય છે દોસ્તો? યસ, આ રીતે જ આખી ક્રિયા ચાલુ રહે છે અને એના લીધે તમને દ્રાવણના આયનો રંગીન મળે છે. ક્લિયર? લખ્યું છે અહીંયા, નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે. ચાલો, ક્લિયર? ત્યારે ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે. મિત્રો, ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે. એકમ 9માં સામાન્ય રીતે આ આવૃત્તિ દ્રશ્ય ક્ષેત્રમાં હોય છે. શેમાં હોય છે? દ્રશ્ય ક્ષેત્રમાં. અને અવલોકિત રંગ એટલે આપણને જે દેખાય અવલોકન મતે એ પ્રકાશના પૂરક રંગને અનુરૂપ હોય. પ્રકાશ કેવો રંગ આપે છે? આજે પ્રકાશ અહીંયાથી જે સૂર્ય પ્રકાશ હતો ને, એમાંથી એને શોષણ કર્યું છે, એને અનુરૂપ હોય. આ અવશોષિત એટલે કે શોષાયેલો પ્રકાશની આવૃત્તિ લિગેન્ડના સ્વભાવ ઉપર આધાર રાખે છે. આ લિગેન્ડ શું છે દોસ્તો? જનરલી આ લિગેન્ડ શું છે કે લિગેન્ડ એ સંકીર્ણ સંયોજનોની અંદર રહેલો એક ઘટક છે, જેની ચર્ચા થોડા ઘણા અંશે આપણે આ નીચેના ટોપિકમાં કરીશું અને સૌથી વધારે આના પછીના ચેપ્ટરમાં કરીશું. કૃષિ, સિમ્પલ બેટા એવું વિચારવાનું છે કે ઓછી ઉર્જામાં કોઈ ઇલેક્ટ્રોન રહેલો હોય તો એ ઇલેક્ટ્રોન ક્યાંકથી ઉર્જાનું શોષણ કરે અને એની પાસે ઉર્જા વધે એટલે ઉત્તેજિત થઈ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. ત્યાં એ લાંબો સમય ન રહી શકે એટલે ગામમાં રહેતો કોઈ વ્યક્તિ હોય, કોઈ બાળક હોય અથવા તો કોઈ પણ એવો વ્યક્તિ કે જેને રૂપિયો જોયો નથી અને એને લોટરી લાગી એટલે બહુ ખુશ થઈ અને શહેરમાં જતો રહ્યો. શહેરમાં જઈ
એને એ ઊર્જા ખર્ચી એટલે રૂપિયા ખર્ચ્યા અને એની પાસે ઊર્જા ઘટી એટલે એ પાછો ઘેર આવ્યો. આ જે ઊર્જા ઉત્સર્જન પામી છે આ અવશોષિત કહેવાશે દોસ્તો. આને શું કહેવાશે? અવશોષિત ઊર્જા જે આવે છે તે, અને એ પેલી અપશોષિત કહેવાય જેને ઊર્જા ગુમાવી દીધી છે, એ ઊર્જાની જે તરંગ લંબાઈ આપણને મળતી હોય એના આધારે જ આપણને જુદા જુદા રંગો જોવા મળે છે. જલીય દ્રાવણમાં જ્યાં પાણીના અણુઓ સેના તરીકે વર્તે છે? લિગેન્ડ તરીકે વર્તે છે. હા દોસ્તો, આ વસ્તુ તમને કદાચ આની અંદર થોડું ઓછું સમજાય, પણ આ ધ્યાન ઉપર લેશો કે પાણીના અણુઓ એ આ, કારણ કે આ બધા જલીય દ્રાવણમાં જ આપણે જોઈએ છે, તો જલીય દ્રાવણમાં આ પાણીના અણુઓ એ સેના તરીકે વર્તે છે? લિગેન્ડ તરીકે જ વર્તે છે. ચાલો આગળ વધીએ. ત્યારે આયનોના જોવા મળતા રંગની યાદી આપણને આપી છે. ડી વિભાગના કેટલાક તત્વો રંગીન દ્રાવણો આકૃતિમાં દર્શાયા છે. આ કોણ? વી પ્લસ ફોર, વી પ્લસ થ્રી, એમ એન પ્લસ ટુ, એફ ઇ પ્લસ ટુ, સીઓ પ્લસ ટુ, એનઆઈ પ્લસ ટુ, સીયુ પ્લસ. એટલે આ જ છે જે દેખાય છે ને તમને, એ જ આયનો એ એના રંગો ધરાવે છે. તો સીધી વાત છે દોસ્તો, આ તમારે હું બીકર ચંબુ આપ્યા છે તો એ ચંબુને તમારે શું યાદ રાખવા પડશે? લિગેન્ડની ચર્ચા હું આમાં કરીશ તમને 11મા સવાલમાં. હા દોસ્તો, કે એ દાખલા તરીકે હું તમને એમ કહું, એન આઈ એચ ટુ ઓ સિક્સ પ્લસ ટુ, તો આ એક સંકીર્ણ કહેવાય સંયોજન અથવા તો સવર્ગ સંયોજન કહેવાય. એમાં આ ધાતુ સાથે જે જોડાયેલું હોય એને લિગેન્ડ કહેવાય. આટલું ખાલી યાદ રાખજો. આનો કલર કયો આવે એ હું તમને સમજાવી રહ્યો છું, ધ્યાન રાખશો દોસ્તો. રંગવિહીન આકાર છે દોસ્તો, અરે કલર છે, તો એ કયો હોય? રવિ શક્તિ કુંજ. બીજું, રંગીન હોવા માટે તે આયન પાસે શું હોવું જોઈએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. આ શું કહેવા માગે છે? હા દોસ્તો, સ્કેન્ડિયમ પ્લસ થ્રી, તમને ખબર છે આપણા ઇલેક્ટ્રોન રત્ના જોઈ હતી, સ્કેન્ડિયમમાં ફોરેસ્ટમાં બે અને થ્રીડીમાં એક હતો, તો ડીમાં એક પણ ઇલેક્ટ્રોન બચતો નથી. એ જ વસ્તુ તમને ટાઇટેનિયમમાં પણ બતાવીએ કે શક્તિ એટલે 22 થાય, તો થ્રીડીમાં બે અને ફોરેસ્ટના બે, પણ આનો વીજભાર કેટલો છે? પ્લસ ફોર, તો બધું ખાલી થઈ જાય. આમાં ડી ઝીરો છે દોસ્તો. એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોવાથી તે કેવો હશે? રંગવિહીન. તો આ કીધું ને, રંગીન હોવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. હવે ઝીંકની વાત કરીએ છીએ. ઝીંકની અંદર ઝેડનની ઇલેક્ટ્રોન રચના બહુ સુંદર છે. આ રીતે 10 ઇલેક્ટ્રોન છે કે નહીં? પ્લસ ટુ થાય તો ફોરેસ્ટના જ બે ઇલેક્ટ્રોન જાય, થ્રીડી એમની એમ ભરેલી રહે, એટલે ડી 10માં પણ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. આથી આ પણ કેવો હોય? રંગવિહીન. હવે આ શોર્ટિંગ આપ્યું છે, રવિ એટલે કે રંગવિહીન, શક્તિ કુંજ શક ટી કુંજ. સર આમાં સીયુ તો છે નહીં, પણ હું સીયુ પ્લસ વન કરું તો બી તમને ખબર છે કે સીયુ પ્લસ વનમાં ફોરેસ્ટ વન થ્રીડી ટેન હતું, તો પ્લસ વન થાય એટલે ફોરેસ્ટમાંથી એક ઇલેક્ટ્રોન જાય, થ્રીડીના 10 છે 10 ઇલેક્ટ્રોન એમના એમ રહેશે. આથી
સ્કેન્ડિયમ પ્લસ થ્રી, પ્લસ ફોર અને આ પ્લસ ટુ વાળા આ આયનો રંગવિહીન છે. ચલો ખબર પડે છે. હવે તમારી સામે એક સુંદર રંગ આવે છે. અને એ છે જાંબલી. કયો છે? જાંબ કર માનવી. મતલબ શું? નોકરી કર માણસ એમ કહેવાય. તો આપણે કહીએ છીએ કર એટલે ક્રોમિયમ, માન એટલે MN અને વી એટલે વેનેડિયમ. દોસ્તો જાંબ કર માનવી. અને યાદ રાખવું હોય કેટલા રૂપિયાની, તો 332 પ્લસ થ્રી, પ્લસ થ્રી અને પ્લસ ટુ આ આયનો પાણીમાં જાંબલી રંગ આપે છે. ચલો પછી લીલો નિફાવે. ઓહો, નિફાવે તો અમે શું કરીએ? NI FE અને વેનેડિયમ V. ની ફાવે કે ફાવશે? હે મિત્રો, લીલો હશે તો નહીં ફાવે, એટલે લીલો ની ફાવે. એ લીલો લીલા અક્ષરે જ લખવો જોઈએ આપણે, તો લીલો બહુ ફાવે. NI અને FE પ્લસ ટુ છે, જ્યારે તમારો વેનેડિયમ પ્લસ થ્રી છે, તો લીલો નહીં ફાવે. તો દોસ્તો એ ક્યાં છે લીલો? આયરો લીલો, આયરો લીલો અને આયરો લીલો. ચલો આટલી ખબર પડે છે. ત્યારબાદ આપણે વાદળી રંગ માટે જઈએ આગળ. તો ચલો વાદળી તમને આમાં દેખાય છે, એક બે વાદળી અને ત્રણ વાદળી દેખાય છે ને? હા, તો એમાં આપણે શું કહીશું? વાદળીને ભૂરો રંગ પણ કહેવાય છે. કયો રંગ કહેવાય છે? ભૂરો. ભૂકો કુકર વી. ભૂકો કુકર વી. ભૂકો કો એટલે કોબાલ્ટ, કુ એટલે કોપર, કર એટલે ક્રોમિયમ અને વી એટલે વેનેડિયમ. હા દોસ્તો, ભૂકો કુકર વીમાં કોબાલ્ટ પણ પ્લસ થ્રી. એ જો આ વાદળી ગુલાબી છે ને, એ પણ એક પ્રકારે આ વાદળી જ કહી શકો તમે કંઈક અંશે. તો એમાં પ્લસ થ્રી, પ્લસ ટુ પણ આવે. આ પ્લસ ટુ, ક્રોમિયમ જે છે એ પ્લસ ટુ અને વેનેડિયમ જે છે તે પ્લસ ફોર દેખાડે છે. તો આ બધાના કલર કયા? વાદળી. હવે એક શબ્દ આવે છે જાતિ. તો જાંબલી કલર છે જાંબુડિયો. ટી એટલે TI, ટાઇટેનિયમ પ્લસ થ્રી. ચલો છેલ્લે કયો કલર બાકી રહ્યો? ગુલાબી. આમાં ગુલાબી કલર છે જ નહીં ભાઈ. તો આપણે કહીએ છે મેન ગુલાબી, હે ને? તો મેન એટલે MN પ્લસ ટુ. ક્લિયર છે? અને પીડો હોય તો પીડો, તો FE પફ યાદ રાખો, તો પીડા માટે FE પ્લસ થ્રી આપણે ધ્યાન રાખી શકીએ.
हाँ मित्रों, चाह गयो पीड़ो, आ पीड़ो Fe+3। तो मित्रों कંઈ કર્યું નથી આપણે, આમાં તમારે કંઈ પણ રીતે એના કલર યાદ જ રાખવા પડશે, અને આ ટોપિક આ જે છે એ આપણે શું કરવું પડશે? યસ, આને મિત્રો યાદ રાખવું પડશે કે આ આખી થિયરી જે છે એ MCQ બેઝ જ પૂછા છે તમને। કયા પર્પઝ પર પૂછા છે? MCQ પર્પઝ ઉપર, ક્લિયર? અને એના આધારે આપણે ધ્યાન ઉપર લેવાનું। હવે એના પછીનો જે ટોપિક આવે છે તે 8.3.11 સંકીર્ણ સંયોજનોનું નિર્માણ આની અંદર જોવા મળે છે। તો દોસ્તો, આ સંકીર્ણ સંયોજનો એક એવા સંયોજનો છે કે જેમના ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણાયન અથવા તટસ્થ અણુ સાથે બંધ બનાવીને લાક્ષણિક ગુણધર્મોવાળી સંકીર્ણ સ્પીસીસ બનાવે છે। શું બનાવે છે? સંકીર્ણ સ્પીસીસ। આના કેટલાક ઉદાહરણો Fe-CN6-3 અને Fe-CN6-4, CuNH3-4+2 અને PtCl4-2 આપણે ઉદાહરણ તરીકે આપ્યા છે। હું તમને આ પહેલો Fe વાળો જ બતાવી દઉં અહીંયા। ચાલો, તૈયાર છો તમે? તો મિત્રો, આપણે અહીંયા લખીએ છીએ Fe-CN6-3, બરોબર છે? તો Fe એ ધાતુ છે અને આ જે છે એ લિગેન્ડ છે। લિગેન્ડ એ કોણ હોય? તટસ્થ અણુ કે ઋણાયન હોય। દોસ્તો, લિગેન્ડ કોણ હોય? તટસ્થ અણુ હોય અથવા ઋણ આયન હોય। ચલો, આટલી તો ખબર પડે છે, હા કે ના? યસ મિત્રો, બીજી વાત કે એમાં આ સંકીર્ણ સંયોજનમાં Fe સાથે તમારો CN જોડાય અને CN જોડાય, ઉપર પણ જોડાય અને નીચે પણ જોડાય, તો તે પોતે CN પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપે છે? Fe ને। અને તે Fe ને પોતાનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને સવર્ગ સહસંયોજક બંધ બનાવીને જોડાય છે। સવર્ગ સહસંયોજક બંધ આ બનાવીને તે લિગેન્ડ જે છે તે ધાતુ આયન સાથે જોડાય છે। દોસ્તો, આ સંકીર્ણ સંયોજનોની ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં પણ કરીશું। અને અહીં જો લખ્યું છે, સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનાવે છે, આમ થવાનું કારણ શું છે? કે એમનું કદ નાનું છે, બીજું વધારે પડતા આયનીય વીજભાર એટલે ઓક્સિડેશન આંક ધરાવે છે, અને બંધ બનવા માટે ડી કક્ષકની પ્રાપ્યતા છે। એટલે આ બે ત્રણ રીઝનના લીધે તમારા જે ઇલેક્ટ્રોન છે એ મેળવવાની વૃત્તિ ધાતુ પાસે જોવા મળે છે। ચલો, ત્યારબાદ 8.3.12નો ટોપિક, આ છે થિયરી બેઝ ઉપર પૂછી શકાય તેવો સવાલ છે। આ પણ થિયરી છે, આ પણ થિયરી છે, બે માર્ક્સની અંદર તમારી આ બધી થિયરી પૂછાય। ચલો, ઉદ્દીપક તરીકે તમારા દોસ્તો નિકલ વપરાય છે। નિકલ તમારું હાઇડ્રોજિનેશન માટે વપરાય, કોના માટે? હાઇડ્રોજિનેશન માટે। આ ઉપરાંત V2O5 એ તમે સંપર્ક વિધિમાં વાપર્યું છે, આ ઉપરાંત Fe
એ સેના માટે વાપર્યું છે આપણે? તો એફી એ હેબર વિધિમાં અમોનિયાની બનાવટ માટે વાપર્યું છે. આવા બધાનું રહેઠાણ જુઓ તો એ સંક્રાંતિ તત્વો છે ભૈયા, હા કે ના? તો જુઓ, સંક્રાંતિ ધાતુઓ અને તેના સંયોજનો, આ બેને સંક્રાંતિ ધાતુ કહેવાય અને V2O5 ને તેનું સંયોજન કહેવાય. એ બધા જ ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે. અને સક્રિયતા એ શાના કારણે છે? બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણો બનાવવાની ક્ષમતાને કારણે હોય છે. સમજ પડે છે દોસ્તો? શું થાય છે, આખી પ્રોસેસ હું તમને બતાવું. ચલો, દાખલા તરીકે તમે આ ધાતુ લીધો, ધાતુની સપાટી પર પણ ધાતુના કણો રહેલા છે. હવે તમારો પ્રક્રિયક, આને આપણે કહીએ છીએ પ્રક્રિયક, આ પ્રક્રિયક જ્યારે ધાતુની સપાટી સાથે સંપર્કમાં આવે છે ત્યારે તે ધાતુ અને ધાતુના ઘટક અને પ્રક્રિયક વચ્ચે એક બંધ બનાવે છે. એ બંધ ધીરે ધીરે મજબૂત બની અને પછી તૂટે છે, અને તૂટ્યા પછી આ પ્રક્રિયકનો કણ ત્યાંથી છૂટો પડે છે, જેની સક્રિયકરણ ઉર્જા શું થાય છે, ઘટે છે. અને એના લીધે આપણે એમ કહી શકીશું કે આવા ઘટકોમાં ઉદ્દીપકના ઘન પૃષ્ઠ પર પ્રક્રિયકના અણુઓ અને ઉદ્દીપકની પૃષ્ઠના પરમાણુઓ વચ્ચે બંધ હોય છે. અને આમાં કયા ઇલેક્ટ્રોન ભાગ લે છે તે જુઓ. ધાતુના સંક્રાંતિ ધાતુની 3D અને 4S ઇલેક્ટ્રોન આ ભાગ લે બંધ બનવામાં, બરોબર છે? આ બંધ બનવામાં 4S અને 3D ઇલેક્ટ્રોન ભાગ લે છે. આ ધ્યાન ઉપર રાખવાનું છે. આના પરિણામે ઉદ્દીપકના પૃષ્ઠ પર પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય, એટલે ધીમે ધીમે પ્રક્રિયકની સાંદ્રતા અહીંયા વધતી જાય છે અને પ્રક્રિયકના અણુઓમાં રહેલા બંધો પણ નિર્બળ બને, અને પછી પ્રક્રિયકના કણોની અંદર રહેલા જે બંધો છે એ ધીમે ધીમે નિર્બળ બને છે, કારણ કે તેમની સક્રિયકરણ ઉર્જા ઘટે છે અને ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થવાના કારણે તે સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધુ આકર્ષક છે. તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે તમે લીધો Fe+3. સાંભળજો, આ Fe+3 ની સપાટી પર Fe+3 જ હોય, પ્રક્રિયક આવ્યો I- એ Fe+3 સાથે પ્રક્રિયા કરી, એ પોતે તો I2 બની ગયો, પણ આ Fe+3 હતો એને બનાવ્યો Fe+2. સમજ્યા કે નહીં? હવે શું થાય, બીજો પ્રક્રિયક આવે છે S2O8-2, તો એ પોતે આ Fe+2 સાથે પ્રક્રિયા કરી અને પાછો Fe+3 રૂપાંતર કરે છે. એ પ્રક્રિયા આ રહી. Fe સપાટી પર, +3 સપાટી પર I- જ્યારે આવે છે ત્યારે Fe પોતે ઓક્સિડેશન અનુભવી અને I2 રૂપાંતર પામે છે, અને Fe+2 એ પાછો S2O8, આનું નામ શું થાય, પરસલ્ફેટ. હા, અને આયોડાઇડ એટલે I-, એ બે જણા પ્રક્રિયા કરે છે. એમાં Fe ઉદ્દીપક તરીકે વર્તે છે, જેનું શરૂઆતમાં Fe +3 Fe+2 રૂપાંતર થાય છે. Fe+3 Fe+2 રૂપાંતર થાય છે અને +2 +3 પાછું પરસલ્ફેટ રૂપાંતર કરે છે. ક્લિયર થઈ જાય છે મિત્રો? સમજ પડે છે આપણને? આ ટોપિક પૂરો થાય. હવે આંતરાલીય સંયોજનો સમજ પડી ગઈ હોય તો ઓકે લખો દોસ્તો. ઓકે, ખૂબ ખૂબ આભાર મિત્રો. આગળ વધીએ. આ તમારો કોઈ એક ઘન સ્ફટિક છે, એમાં એ ઘનના કણો એકદમ વ્યવસ્થિત રીતે આમ ગોઠવાયેલા હોય, હા કે ના? સર, આવી રીતે જ ગોઠવાયેલા હોય, કારણ કે ઘનના કણો ખૂબ નજીક નજીક ગોઠવાય એવું અમે પહેલા ધોરણમાં ભણ્યા છીએ.
તો એ કણો એકબીજાને ખૂબ નજીક હોવાથી આપણે એમ કહી શકીએ કે તેમની વચ્ચે એક સુંદર મજાની જગ્યા બચી જાય છે, છે કે નથી? હા દોસ્તો, આ જગ્યા જે બચી ગઈ ને, આ એ જગ્યા આ દરેક ઘટકમાં તમને જોવા મળે છે. જુઓ, હા કે ના, એ જગ્યાને આપણે કહીએ છીએ આંતરાલીય છિદ્ર. એને આપણે શું કહીએ છીએ? આંતરાલીય છિદ્ર. ઓકે, યસ. હવે આ કોણ? આ છે ધાતુ. હવે એમાં કેટલાક અધાતુ મારે એડ કરવા છે. એમાં આવે છે તમારો હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન જેવા. હાઇડ્રોજન હોય અથવા કાર્બન હોય અથવા નાઇટ્રોજન હોય એવા ઘટક કણો એ આવા આંતરાલીય છિદ્રમાં દાખલ થાય. સમજો, ક્યાં દાખલ થાય? આંતરાલીય છિદ્રમાં દાખલ થાય અને જે સંયોજનો બનાવે તેવા સંયોજનોને આંતરાલીય સંયોજનો કહે છે. કઈ સમજ પડી દોસ્તો? દાખલા તરીકે આપણે આ ઘટક ટાઇટેનિયમ લીધો હતો અને એમાં એચ હાઇડ્રોજન પરમાણુ દાખલ થયો, તો એનું સૂત્ર બન્યું TiH. પણ હાઇડ્રોજનની જે સંખ્યા હતી તે આમાં કોઈ ફિક્સ નથી દોસ્તો. એનું કારણ શું? આ હાઇડ્રોજન એ કોઈ પણ પ્રકારનો બંધ, ધાત્વીય, આયનીય કે સહસંયોજક બંધ બનાવતો નથી. આ TI અને H વચ્ચે કોઈ બંધ નથી, આથી હાઇડ્રોજનની કોઈ સંખ્યા ફિક્સ નથી. અને એવી પરિસ્થિતિમાં આ સંખ્યા અને એ બધું ફિક્સ ન હોવાને કારણે આપણે શું કહી શકીશું મિત્રો? શું કહી શકીશું? હા, કે એ સંખ્યા ફિક્સ ન હોવાથી તેનું પ્રમાણ ચોક્કસ નથી હોતું. આથી એવા સંયોજનોને બિન પ્રમાણ અથવા તો બિન તત્વયોગમિતીય પણ કહેવાય. બીજો શબ્દ બિન પ્રમાણ પણ કહેવાય. તો બિન તત્વયોગમિતી એટલે શું? તમારું સૂત્ર એકચ્યુઅલી હોવું જોઈએ કેવું? TiH2 હોવું જોઈએ, જેથી તમારા હાઇડ્રોજન એ ટિટેનિયમની સાપેક્ષે ફિક્સ થઈ ગયા. પરંતુ અહીં તમારું આ શું મળે છે મિત્રો? યસ, આ શું મળે છે આપણને? કે અહીં તમારા ઘટકોની અંદર તમે જુઓ છો તો તમારા હાઇડ્રોજન 2 હોવા જોઈએ, એની જગ્યાએ કોઈ અમાઉન્ટ જ ફિક્સ નથી. અને દોસ્તો, આનું કોઈ સૂત્ર તમારે યાદ રાખવાની જરૂર નથી. તમે કોઈ પણ સૂત્ર લખી શકો, પણ તમારો ધાતુ એ કોણ હોવો જોઈએ? એ ડી વિભાગનો જ હોવો જોઈએ. અને અધાતુ કાર્બન, હાઇડ્રોજન અથવા નાઇટ્રોજન માંથી એક હોવો જોઈએ. એના સિવાય તમારા એને આંતરાલીય સંયોજન કહેવાય નહીં. સૂત્રો ધાતુની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી અને સંગઠનના સ્વભાવને કારણે આ સંયોજનો આંતરાલીય સંયોજનો કહે છે. આ સંયોજનોના મુખ્યત્વે કયા ગુણધર્મો છે તે પણ જુઓ. દાખલા તરીકે ટિટેનિયમનું હું ગલનબિંદુ માપું અને ટિટેનિયમ હાઇડ્રાઇડનું ગલનબિંદુ માપું તો કોણું વધારે મળે છે મને? હાઇડ્રાઇડનું, એટલે થોડા સખત બને છે. મતલબ આંતરાલીય સંયોજનો જે ધાતુમાંથી મળ્યા હોય તે ધાતુના ગલનબિંદુ કરતાં હાઇડ્રાઇડના ગલનબિંદુ ઊંચા છે. આવું તમે અહીંયા જોયું દોસ્તો, ખબર પડે છે? તો આ ઊંચા ગલનબિંદુ છે, શુદ્ધ ધાતુઓના ગલનબિંદુ કરતાં પણ ઊંચા હોય. એટલે તમારે આ યાદ રાખવાનું, ખૂબ સખત છે, કારણ કે સખતાઈ તો વધે જ છે. કેટલાક બોરાઇડ તો એવા છે કે હીરા જેવા કઠિન છે. એટલે સાહેબ, આમાં બોરાઇડ ક્યાંથી લાવ્યા? તો અહીંયા જેવા કે કાર્બન, નાઇટ્રોજન અને સાથે સાથે બોરોન પણ લખી જ દેજો દોસ્તો, કારણ કે એ અધાતુ તત્વોમાં આપણને આપ્યું નથી બુકમાં, પણ બોરોન પણ સમાવેશ થાય છે. BCNH, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, તેઓ ધાત્વીય વાહકતા જાળવી રાખે છે. તો સાહેબ, આ ધાતુની વાહકતામાં શું ફરક પડે?
તો જેવી પહેલા હતી તેવી એમનામાં જોવા મળે છે. તેઓ રાસાયણિક રીતે કેવા છે? નિષ્ક્રિય છે. દોસ્તો રાસાયણિક રીતે કેવા થઈ જાય છે? નિષ્ક્રિય. ચલો સમજ પડી જાય છે, આ વસ્તુ ક્લિયર થઈ હોય તો આપણે છેલ્લા ટોપિક ઉપર આગળ વધીએ. મિત્રો સમજ પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. ઓકે ચાલો હવે આપણે મિશ્ર ધાતુની ચર્ચા કરવા માંગીએ છીએ. ફરી ફરી હું સમજાવો. હા માનસી, એમાં ફરીથી હું સમજાવું બેટા? આમાં જો આ ધાતુ છે, આ અધાતુ છે. અધાતુઓ એ આ છિદ્રમાં દાખલ થાય એ જગ્યામાં એ આંતરાલીય છિદ્ર કહેવાય. એથી આવું જે સંયોજન બને એને આંતરાલીય સંયોજન કહેવાય. એનું ઉદાહરણ મેં તમને ટી આઈ એચ આપ્યું, પણ સાલું ટી આઈ એચમાં સૂત્ર આમ દેખાતું નથી, 1.7 ને એવું આવે તો એને કહેવાય બિન તત્વયોગ મિતીય છે. અધાતુ તરીકે બોરોન, કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન લેવાય, એના આ સંયોજન છે. અને કોઈ એની સ્પેસિફિક ઓક્સિડેશન અવસ્થા પણ ન મળે, તેમાં કોઈ બંધન જોવા મળતું નથી. પછી એના ગુણધર્મો એવા કે કેવા હોય તો સાદા ધાતુ કરતાં પણ, પ્યોર ધાતુ કરતાં તેના ગલનબિંદુ ઊંચા હોય. અને કેટલાક બોરાઇડ તો બહુ ભૂકા કાઢે એવા બી છે દોસ્તો, સખત પણ છે. બોરાઇડની જે સંયોજનોની કઠિનતા છે ને એ હીરા જેવી રખાય છે, એટલે બહુ સખત પણ છે, એ રીતે આપણે સમજી શકીએ. દોસ્તો મિશ્ર ધાતુ આ કોઈ એક ધાતુનો ટુકડો છે આપણી પાસે, એની આપણે કોઈ અન્ય ધાતુ સાથે મિશ્ર બનાવવા માંગીએ છીએ. તો તમને એવો ક્વેશ્ચન થાય દોસ્તો, જ્યારે તમે આવી રીતે મિક્સ કરવા માંગતા હોય ત્યારે તમને મળતી જે નવી ધાતુ છે દોસ્તો, એ આટલી સુંદર મળે છે એ ખબર નથી તમને? ચાલો આ હું શું બતાવવા માંગુ છું તે તમને ખ્યાલ આવે છે? થોડો થોડો જગ્યા કેમ રાખી સાહેબ? તો ત્યો દોસ્તો આપણે આ ઘટકો જોડી દીધા, એટલે આ એક સમાંગ મિશ્રણ મળ્યું હે ને, સમાંગ મિશ્રણ. એમાં જુદી જુદી બે ધાતુઓ એકબીજામાં ભેગી થઈ અને નવા જ ગુણધર્મો ધરાવતી અન્ય ત્રીજી એવી ધાતુ બનાવે છે કે જેને કેટલાક વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો જોવા મળે છે, તો એવી ધાતુને મિશ્ર ધાતુ કહેવાય. અને બીજી વસ્તુ, આ ક્યારે શક્ય બને કે જ્યારે બંને ધાતુઓના આ એનું કદ છે ધાતુ એનું અને આ કદ છે ધાતુ બીનું, તો તફાવત 15% થી વધુ હોવો જોઈએ નહીં, એટલે કે લેસ ધેન 15%. પણ જો તમારું આમ થાય આ આવડું હોય અને આ બહુ મોટું હોય તો આ 50% ડિફરન્સ છે, આવું મિશ્ર ધાતુ મળે નહીં. મિશ્ર ધાતુ મળવા માટે તમારી ધાતુના જે કદ છે એ લગભગ કેવા હોવા જોઈએ? તફાવત હોય પણ એ 15% થી ઓછો હોવો જોઈએ. ચલો વાંચી લઈએ. મિશ્ર ધાતુનું મિશ્રણ છે તે ના ઘટક તત્વોને મિશ્ર કરીને બનાવાય છે. મિશ્ર ધાતુ સમાંગી બને છે હે ને, જેમાં એક ધાતુના પરમાણુઓ બીજી ધાતુના પરમાણુઓમાં યાદચ્છિક અથવા તો અનિયમિત
રીતે વિતરિત થયેલા હોય છે. આવી મિશ્ર ધાતુઓની બનાવટ એવા પરમાણુઓ દ્વારા કરવામાં આવે છે કે જેમની ધાત્વીય ત્રિજ્યાઓમાં 15 ટકાથી ઓછો તફાવત હોય છે. કેવો તફાવત હોય છે? 15 ટકાથી ઓછો. સંક્રાંતિ એ બહુ અગત્યની લાઈન છે દોસ્તો, એને તમે હાઇલાઇટ કરી દો તો તમારું આમ કામ બહુ સરળ થઈ જશે. એ વાક્ય તો આવવું જ જોઈએ. સંક્રાંતિ ધાતુઓની ત્રિજ્યાઓમાં તફાવત બહુ ઓછો છે, આથી તેઓ સરળતાથી મિશ્ર ધાતુ બનાવી શકે છે. કોણ? સંક્રાંતિ ધાતુઓ. આ મિશ્ર ધાતુઓ સૌથી વધુ પ્રચલિત છે. વિવિધ પ્રકારના સ્ટીલ અને એસએસ આ તમારે બનાવવું હોય, ભાઈ ફેરસની મિશ્ર ધાતુ બહુ વપરાય છે, એમાં ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝ આવી ધાતુઓ વપરાય છે દોસ્તો. એક સ્પેસિફિક બીજો એમસીક્યુ પણ અહીંયા છે દોસ્તો, જેને તમે ધ્યાન ઉપર લેશો કે ભાઈ સંક્રાંતિ ધાતુઓ અને અસંક્રાંતિ ધાતુઓ, સંક્રાંતિ એટલે કોપર અને અસંક્રાંતિ એટલે ઝીંક સાથેની મિશ્ર ધાતુઓ જેવી કે પિત્તળ, આને પિત્તળ કહેવાય, ઝંકુ યાદ રાખવાનું, અને આને કાંસુ, શંકુ તરીકે ઓળખવામાં આવે છે. આ ઔદ્યોગિક મહત્વ પણ વધુ માત્રામાં દોસ્તો ધરાવે છે. તો કંઈ ખાસ છે નહીં, આ બંને થિયરીની રીતે તમારે ધ્યાન ઉપર લેવાની છે, પણ બહુ ઇઝી વસ્તુ છે. મેઇન પોઈન્ટ્સ ધ્યાન ઉપર લેવાના 3-4, એટલે ક્લિયરન્સ થઈ જાય. સમજાઈ ગયું દોસ્તો? જો તમને સમજાઈ ગયું હોય તો આપણે આપણો જે આ લેક્ચર છે એને આટલે અટકાવી શકીએ મિત્રો.